नमस्कार दोस्तों, स्वागत है हमारे YouTube चैनल पर। आज बताई मोदी साहेब आवना छे 4 मार्च ना रोज उमियाधाम भूमि पूजन है कार्यक्रम। तो आ वैष्णोदेवी सर्कल जी सको तो अँ बी तैयारी चाली रही है। हूँ परफेक्ट लोकेशन ज्यादा मंदिर ये बताईश, अने पहला तमारे वैष्णोदेवी सर्कल थी कई रीते तमे जई सको त्या ये बताईश। जी सको बेनर लगाएला छे अहीं बधा 4 मार्च दिवसे ओपनिंग छे। आ सामने वैष्णोदेवी मंदिर दिखाई रही है। आ एसजी हाईवे छे, फूल तैयारी चाली रही है अत्यारे। काले 3 वाग्यानी आसपास नरेन्द्र मोदी आवाना छे अने भूमि पूजन नो कार्यक्रम थशे। सवारे वहेला 8 वाग्याथी 11,000 पाटલાઓમાં યજ્ઞ થશે। એ ગ્રીનીસ બુકમાં નામ નોંધાવા જઈ રહ્યું છે, જે પણ બેનર લગાવેલું છે। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન 4 માર્ચ સોમવારે શિવરાત્રિના શુભ દિવસે મહાભૂમિ પૂજન સમારોહ છે। સ્થળ છે વિશ્વ ઉમિયાધામ વૈષ્ણોદેવી સામે જાસપુર રોડ એસજી હાઈવે અમદાવાદ। આની પહેલાં પણ મેં એક વિડીયો બનાવ્યો હતો, તેમાં મેં જગ્યા બતાવી હતી। એ વખતે જગ્યાની કેવી પરિસ્થિતિ હતી અને આજે હું ફરીથી એ જગ્યા જ બતાવીશ। તો અત્યારની પરિસ્થિતિ શું છે એ તમને ખ્યાલ આવશે કે કેટલો જગ્યાનો કાપ અલર્ટ કર્યો છે સંસ્થા દ્વારા, અને સરકારનો પણ ઘણો સપોર્ટ છે। આજુબાજુ રોડ રસ્તા બધું ડેવલપ કરી છે। આ રસ્તો અહીંયાથી સીધો કલોલ જાય છે, વચ્ચે જાસપુર ગામ આવે છે, ફોરેસ્ટ કોડિયાલ ગામ આવે છે, અને એની આગળ પણ બીજા 1-2 ગામ આવે છે। પણ જગ્યા જ્યાં મેઇન મંદિર થવાનું છે તે છે જાસપુર ગામ। પોલીસ ખૂબ જ છે અહીંયા, અત્યારે પેટ્રોલિંગ ચાલી રહ્યું છે, ફૂલ હેલિપેડ બનાવવામાં આવ્યા છે। મોટી હેલિપેડ હેલિકોપ્ટર ટુ આવવાના છે, સો હેલિપેડની વ્યવસ્થા કરેલી છે। બીજા કાર્યક્રમ છે તો ત્યાં બધા પ્રેક્ટિસ કરી રહ્યા છે, બધા સ્વયંસેવકોને બધું વિતરણનો અને બધો કાર્યક્રમ ચાલી રહ્યો છે। આ ટ્રક જોઈ શકો છો, મિની ટ્રક જેમાં અત્યારે બેનર્સ ને બધું લગાવવાનું કામ ચાલી રહ્યું છે। આ ફ્લેગ ને બધું લગાવી રહ્યા છે કારીગરો। કાલે જ્યારે 4 માર્ચના દિવસે અમદાવાદની મેટ્રોનું ઓપનિંગનો કાર્યક્રમ પણ કાલે જ છે, જે ટેસ્ટિંગ માટે નોર્મલ પબ્લિક માટે ખુલ્લી મૂકવામાં આવશે, જેથી 6 મહિના સુધી મેટ્રોનું ટેસ્ટિંગ થશે। એવું કહેવાઈ રહ્યું છે, પરફેક્ટ કોઈ ન્યૂઝ નથી, 6 મહિના સુધી જાહેર જનતા માટે ખુલ્લી મૂકવામાં આવશે, જેમાં કોઈ ચાર્જ લેવામાં નહીં આવે મેટ્રોમાં। જે એનું ટેસ્ટિંગ માટે જેટલા લોકોની જરૂરિયાત હોય એ પ્રમાણે લોકોને બેસાડીને ટેસ્ટ કરવામાં આવશે, પર્ટિક્યુલર રૂટ ડિફાઈન કરેલા છે એના માટે। કાલે મેઇન કાર્યક્રમ છે મહાભૂમિ પૂજન ઉમિયા માતાનું, વિશ્વનું સૌથી મોટું ઉમિયા માતાનું મંદિર બની રહ્યું છે આ જગ્યાએ। મંદિર સિવાય પણ સંસ્થા ઘણી બધી વસ્તુ અહીંયા બનાવવાની છે, જેમ કે સિનિયર સિટીઝનો માટે બધા ઘણા કાર્યક્રમ થવાના છે, યુવાઓ માટે કોલેજ છે, સ્કૂલ છે, ટ્રેનિંગ્સ, ગવર્મેન્ટ જોબ્સ ટ્રેનિંગ્સ ને બીજી પ્રાઇવેટ ટ્રેનિંગ્સના ઇન્સ્ટિટ્યુશન ઊભા કરવાના છે, NRI લોકો માટે પણ ખાસ વ્યવસ્થા કરવાની છે સંસ્થા। આ રસ્તો સીધો ઉમિયા માતાનું જે મંદિર થવાનું છે ત્યાં જ જઈ રહ્યો છે। આ બાજુ જોઈ શકો છો પાર્કિંગ માટેની વ્યવસ્થા કરેલી છે, બધા બ્લોક આપેલા છે કે જે આવી રીતે મંદિરની ચારે બાજુની જે જગ્યાઓ છે જ્યાં ખેતી અત્યારે થતી નથી, ઘણી જગ્યાએ જોઈ શકો છો ખેતી પણ થઈ રહી છે, તો એ જગ્યાને કશું નુકસાન કરવામાં આવ્યું નથી। પણ જે જગ્યામાં ખેતી અત્યારે થતી નથી
તો એ જગ્યા સંસ્થાએ લીધી છે અને એનો ઉપયોગ પાર્કિંગ માટે કરવાનો છે. દેખી શકો છો પોલીસ અહીંયા બેસી છે, પાન મસાલા કહી રહી છે. હવે આપણે પહોંચી ગયા છીએ જે જગ્યાએ ઓરિજિનલ કાર્યક્રમ થવાનો છે તે જગ્યા. અહીંયાથી સ્ટાર્ટ થાય છે આ વડાંગથી સંસ્થાની જમીન. આ ગાડીઓ જોઈ શકો છો તમે, કાલે મોદી સાહેબ આવવાના છે. દેખો દિલ્હીની ગાડીઓ આવી છે, પેટ્રોલિંગ ચાલી રહ્યું છે બધું દિલ્હી. મોટા મંત્રી આયા હોય એવું લાગી રહ્યું છે, પોલીસની ગાડી છે. એટલે હવે હું તમને બતાવીશ કે ક્યાં મોદી સાહેબ ઉતરવાના છે, હેલીપેડ ક્યાં બનાવ્યું છે એ જગ્યાનું હું તમને લુક આપીશ. આ જે જગ્યા સામે તમે જોઈ રહ્યા છો જઈ રહ્યા છે એટલે બધાને રોકી રાખ્યા છે. સામે જોઈ શકો છો ત્યાં બધી પોલીસ છે ઊભી છે. જઈ રહ્યો છે અહીંયાથી સામે સીધું તમને દેખાશે હેલીપેડ. અહીંયા બનાવ્યા છે, ત્રણ હેલીપેડ બનાવવામાં આવ્યા છે, બ્લેક કલરના રાઉન્ડ તમે જોઈ શકો છો. ત્યાં હેલિકોપ્ટર ઉતરશે અને ત્યાંથી જ એન્ટ્રી થશે મોદી સાહેબની. આ હું તમને આજુબાજુનો એરિયા પહેલાં બતાવી દઉં, પછી અંદરની સાઈડ જે બધું ડેવલપ કરી છે તે આ બધી પાર્કિંગની વ્યવસ્થા છે. અહીંયા પોલીસની ને જે બીજા વીઆઈપી લોકો આવવાના છે એમની પાર્કિંગની વ્યવસ્થા કરેલી છે. તમામ જગ્યાઓ તમે દેખી શકો છો. ચારે બાજુ આ મંદિરનો હવે પાછળનો ભાગ જોવા જઈ રહ્યા છીએ. આપણે બધી જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા કરી છે. આ છે મંદિરનો પાછળનો ભાગ.
આખી જગ્યા છે ત્યાં પાટલા ને એ બધું થશે, યજ્ઞ વિધિ થશે, અને પછી સાંજે સભા થશે નરેન્દ્ર મોદી. જે પડતર તમે જગ્યા જોઈ રહ્યા છો ત્યાં પાર્કિંગની વ્યવસ્થા થશે. વ્યવસ્થા ચાલી રહી છે અત્યારે. અમે તમને જગ્યાનો ચારે બાજુનો લુક આપ્યો, હવે હું અંદર જઈને અંદરની સાઈડથી કેવું ડેવલપ કર્યું છે, શું ચાલી રહ્યું છે એના માટે એક બીજો વિડીયો બનાવું છું, એ ખાસ જોજો. થેન્ક યુ સો મચ.